नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 इंग्लिश यूनिट 3 रीड 2 स्ट्रेस कंट्रोल एक्सरसाइज एना विषे शीखवाना छीए। आपणे आना पहेला जे रीड 1 હતો મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે ચિંતા, એને કેવી રીતે આપણે મેનેજ કરવું એના વિશે શીખ્યા હતા। હવે રીડ 2 માં આપણે એને જ લખતું સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, બરાબર? કેટલીક એવી એક્સરસાઇઝ છે કે જે તમારા ચિંતાને कंट्रोल करवा माटे वपराय छे। तो शुरू करिए। पहली एक्सरसाइज शॉर्ट मेडिटेशन, बराबर? शॉर्ट એટલે ટૂંકું મેડિટેશન આપણે જે ધ્યાન લગાવીએ તે। મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ। તમારા જાતને તમે શું કરો, કમ્ફર્ટેબલ કરો, અનુકૂળ કરો, એકદમ આમ ટાઈટ બેસી ગયા એમની આરામથી બેસો। એન્ડ ક્લોઝ યોર આઈઝ એટલે આંખો બંધ કરો। ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ ટુ યુ, હાર્મની, ટ્રેન્ક્યુલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ, બરાબર? કેવા શબ્દોનો ઉચ્ચાર કરો? આરામદાયક, કામલે, કામનેસ એટલે સાવ શાંતિપૂર્ણ, બરાબર? હાર્મની એટલે એકતા, પછી એકદમ શાંત વાતાવરણ, શાંતિ, આરામદાયક, એવા બધા શબ્દોનો વિચાર કરો, એવા બધા શબ્દોને સિલેક્ટ કરો। મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, અને એવા જે શબ્દો છે એના ઉપર ધ્યાન લગાવો। એમ કે છે કે આરામદાયક વસ્તુ જે છે એના ઉપર તમે ધ્યાન લગાવો। વિઝ્યુઅલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ, અને એને શું કરો, વિઝ્યુઅલાઇઝ કરો, એટલે જાણે તમે એને જોતા હોય એવો ભાસ કરો, બરાબર? કે એની એનાથી તમે વર્ડ સાથે જોડાયેલા છો, દુનિયા સાથે જોડાયેલા। યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મોની ઓર ટ્રેન્ક્યુલિટી ઇનસાઇડ યોર સેલ્ફ, બરાબર? તમારી અંદર જે ભાવના છે એના ઉપર તમે, લાગણી છે તમારી જે પોઝિટિવ એનર્જી છે એના ઉપર તમે ધ્યાન એકત્રિત કરો। ઓપન યોર આઈસ અગેન, અને ફરી તમારી આંખો ખોલો, આ પહેલી એક્સરસાઇઝમાં કીધેલું છે। હવે બીજી એક્સરસાઇઝ શું છે, તો કે પીક અ મટીરિયલ સચ અ ડ્રેસ ફેબ્રિક, અ સ્ટોન, અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ। હવે એમ કહે છે કે કોઈ પણ એક વસ્તુ લ્યો, મટીરિયલ લ્યો, કાંઈ પણ, એ પછી ડ્રેસનું કાપડ હોય, સ્ટોન હોય, લાકડાનો ટુકડો હોય, કે ગમે એ હોય, બરાબર? એક વસ્તુ તમે લ્યો। With your eyes closed, explore the structure of this material. આંખો બંધ કરી અને એનું જે ટેક્સચર છે, એનો જે આકાર છે એના ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો। સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઇંગ ધીસ, અને આવું કેટલા સમય સુધી તમે કરો, 2 મિનિટ સુધી તમે ખાલી કરો। એના પછી ત્રીજું છે, ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ, બ્રેન, મગજ, એને ઓક્સિજન આપો। કેવી રીતે આપશો? ઓક્સિજનના બાટલા લઈને મગજમાં નાખશો? નહીં નખાય, તો હાફ ધ પ્રોબ્લેમ ઓફ વિથ બીંગ સ્ટ્રેસ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન। હવે એમ કહે છે કે તમને જો તમે એટલા બધા બિઝી થઈ ગયા છો કે તમે શ્વાસે સરખી રીતે નથી લઈ શકતા, બરાબર? તમે કોઈ દિવસ ધ્યાન કર્યું છે તમે શ્વાસ કેવી રીતે લ્યો છો? એ શ્વાસ તો લેવાય, આવે ને જાય, શું મતલબ છે? પણ જે મેઇન વસ્તુ છે એ જ આપણો શ્વાસ છે, શ્વાસ છે તો આપણે છીએ, બરાબર? શ્વાસ કહે છે કે આજે રવિવાર છે, હું રજા રાખી દઉં છું, તો જો મજા, હે? કા આપણે રજા રાખીએ તો શ્વાસને રજા રાખવી પડે કે નહીં? તો કહેવાનો મતલબ એ છે કે તમે તમારા શ્વાસ ઉપર કોન્સન્ટ્રેટ કરો, ધ્યાન આપો કે એને પૂરતો ઓક્સિજન મળે છે કે નહીં, તમારા મગજ સુધી એ પહોંચે છે કે નહીં તમારા શ્વાસ દ્વારા। વેન વી ગેટ સ્ટ્રેસ્ડ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે।
यूजिंग ओनली द टॉप पार्ट ऑफ अवर लंग्स। એમ કે છે કે આપણે ઉપર છલ્લો શ્વાસ લઈએ છે માત્ર આપણા ફેફસાનો ઉપયોગ કરીને। In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes। So, હવે તમારા મગજ સુધી આ જે શ્વાસ દ્વારા ઓક્સિજન છે એ પહોંચાડવા માટે તમને કહે છે કે તમારે કઈ એક્સરસાઇઝ કરવી પડે। 2 મિનિટ સુધી કરો ખાલી, બસ વધારે નહીં, આપણે આપણા માટે એટલો સમય તો ફાળવી જ શકીએ। શું કહે છે? રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મિનિટ ટુ ક્રિએટ એનર્જી। રબ, રબ એટલે શું? ઘસવું। રબ એટલે શું? ઘસવું। શું ઘસો? તમારા હાથ ઘસો, ટુગેધર એટલે ભેગા કરીને, બે હાથ ભેગા કરી અને ઘસો ફોર અ મુમેન્ટ ટુ ક્રિએટ એનર્જી, એનર્જી લાવવા માટે ઘસો। આપણે કેમ શિયાળામાં ઠંડી પડતી હોય તો બહુ હાથ ઘસીએ છીએ, શા માટે? એનાથી આપણે હાથમાં જો હાથ ગરમ થઈ જશે, હીટ પકડી જશે। તો એ કહે છે ક્રિએટ એનર્જી, ઉર્જા ઉત્પન્ન કરવા માટે તમારે બે હાથને ઘસવાના છે। પ્લેસ યોર પામ્સ વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નાવેલ। હવે એમ કહે છે કે પછી શું કરો? તો કે તમારા બંને હાથ છે, એક હાથને બીજા હાથ ઉપર આવી રીતે રાખો, બરાબર? બે હથેળીઓ છે, એક હથેળીઓ અને બીજા હથેળી ઉપર આવી રીતે રાખો। બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી, મેકિંગ યોર પામ્સ રાઈઝ એવરી ઇન બ્રીથ। હવે એમ કહે છે કે ડીપલી તમે શું કરો? બ્રીથ કરો, એટલે કે શ્વાસ લો અને એના ઉપર એકદમ તમારું ધ્યાન હોવું જોઈએ। કોન્શિયસલી એટલે સભાનપણે, એમ નહીં કે ના હાલ હું આ કામ કરું છું, હું પાઠ લઉં છું પણ મને ખબર નથી કે મારો શ્વાસ હાલે છે કે નહીં, હે જરાક જોઈ દે તો ડોક્ટર હું જીવું છું કે નહીં, એવું થાય ના થાય? તો આપણે જીવીએ છીએ, આપણે શ્વાસ લઈએ છીએ તો એ શ્વાસ ઉપર પૂરતો ધ્યાન આપીએ, બરાબર? ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેન, અને એવી કલ્પના કરો કે તમારા મગજની અંદર ઓક્સિજન પહોંચી રહ્યો છે, શ્વાસ લઈ રહ્યો, ઓક્સિજન તમારા મગજને મળી રહ્યો છે। એના પછી કે છે વેન વી બ્રીધ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ વિથ ઇન ટર્ન અલાઉઝ ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ। હવે જો તમારી જે ખોપડી છે, બરાબર, સ્કલ એટલે શું? ખોપડી, એ તમારી ખોપડીની અંદર 17 જાતના સ્નાયુઓ આવેલા છે, એ બધા જે નાના નાના સ્નાયુઓ છે, હાડકાઓ છે, એ બધાને વ્યવસ્થિત રીતે ઓક્સિજન મળે છે કે નહીં એના ઉપર તમારે શ્વાસ દ્વારા, બરાબર, શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને એવી કલ્પના કરવાની છે કે આ મારા મગજ ઉપર શ્વાસ પહોંચ્યો, બરાબર, એમ તમારે એના ઉપર ધ્યાન એકત્રિત કરવાનું છે। વેન ટેન્સ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બીકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર સો ધેટ ધ ફ્લુઇડ કેનોટ સર્ક્યુલેટ પ્રોપરલી। હવે એમ કહે છે કે જો તમે એવી રીતે નહીં કરો તો તમારા ખોપડીની અંદર જે લોહીનો વહાવ છે, ફ્લુઇડ એટલે શું? પ્રવાહ, બરાબર, એ જે પ્રવાહ છે એ પ્રોપરલી વહેશે નહીં, અને જો મગજમાં લોહી પહોંચતું બંધ થઈ જાય તો તમને ખબર છે કે શું થાય, બરાબર? ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે। એટલે આ જે હકારાત્મક રીતે લોહી તમારા સ્નાયુઓની અંદર ઓક્સિજન પહોંચવાની પ્રક્રિયા છે એ તમારે ધ્યાન એકત્રિત કરી તમારા શ્વાસ ઉપર અને કરવાની છે। ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ક્લુડ સ્ટમક એક એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી। હવે એમ કહે છે કે આ શું કરશે? તમને શાંત કરશે, તમારી ચિંતાને દૂર કરશે, પણ એની સાથે સાથે તમારા માથાના દુખાવા, બરાબર, ચિંતા, પેટનો દુખાવો, એ બધા ઉપર તમને રાહત અપાવશે, બરાબર? માત્ર ને માત્ર શું કરવાથી? કે તમે તમારા શ્વાસોશ્વાસ જે છે એના ઉપર ધ્યાન એકત્રિત કરો। પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ સો ધેટ
Your little fingers are touching your hair lines. तो एम कह सके के हवे शू करवानुं छे आजे तमारा बे हाथ ने आवी रीते एमां तमारी आंगळीओ छे ए तमने क्या राखवानी छे आवी रीते माथा ऊपर राखवानी छे शू काम तो के एना ऊपर आपणे के माथुं दुखतुं होय तो आम दबावे मालिश करे तो आ बधुं शू छे तो ए जे तमारी चिंता छे जे तमारो दुखावो छे एने ओछा करवा माटेनी एक्सरसाइज छे बराबर Firmly press down on the to your scalp and pull your fingers away from the middle combing outwards with each hand. પછી દરેક બે હેન્ડ થી બે હાથ થી તમારે શું કરવાનું છે દાંતિયાની જેમ વાળ ઓળતા હોય એમ આમ ધીમે ધીમે દબાવીને લઈ જવાનું છે શું થશે એનાથી કે તમારા મગજના જે સ્નાયુ છે ઈ પ્રેસ થશે દબાશે બરાબર તમને કાંઈ પણ દુખાવો થતો હોય તો એનામાં થોડી તમને રાહત મળશે Now place your hands in the same way higher up. એવી જ રીતે આગળની તરફ લઈ જાઓ પાછળની તરફ લઈ જાઓ અને middle on the head and repeat the producer અને આ જે પ્રોસીડર છે આ જે પ્રક્રિયા છે એને તમે ફરીથી રિપીટ કરો વારંવાર એવી રીતે કરો તો તમારા જે સ્નાયુઓ છે રિલેક્સ થશે Now place hands even further back on your head towards the crown and repeat the procedure બરાબર એમ કહે છે કે ફરી પાછા આને આ જ પ્રક્રિયા તમે રિપીટ કરો Put on some music you like and dance through the room હવે એમ કહે છે કે પાંચમી એક્સરસાઇઝ છે mental quick fixes માનસિક તમારી જે ચિંતા છે એને દૂર કરવા માટે તમે બીજું શું કરી શકો છો તો કે પુટ ઓન સમ મ્યુઝિક એવું મ્યુઝિક લગાવો કે જે તમને ગમે છે બરાબર એવું મ્યુઝિક લગાવો જે તમને ગમે છે અને તમારા રૂમમાં તમે ડાન્સ કરો શા માટે ગાંડા થઈ ગયા છે એટલે એકલા એકલા ડાન્સ કરીએ છે એવું નથી પણ એનાથી તમને શું થશે તમને ખુશી મળશે મજા આવશે અને તમે રિલેક્સ ફીલ કરશો ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ right side of the brain and helps rebalance your brain બરાબર તમારા મગજને ફરીથી સંતુલનમાં આવવા માટે આ જે એક્સરસાઇઝ છે એ કામ આવશે get a fish tank and watch the fish swim around languidly this allows your mind to calm down હવે એમ કહે છે કે કોઈના ઘરમાં જો એક્વેરિયમ હોય બરાબર માછલીઓનો ઘર જે રાખે ને માછલી પાણીમાં એવી રીતે ચોરસ બોક્સ હોય અથવા ગમે એવો ગોલ હોય ચોરસ હોય કાચનું હોય ને એની અંદર પાણી નાખી પછી માછલીઓ રાખે કોઈને શોખ હોય ઘણા બધા જણાને તમે જોયું જ હશે તો એની સાથે પણ તમે તમારા મગજની એક્સરસાઇઝ કરી શકો છો કેવી રીતે માછલીને પાણીમાંથી કાઢીને બહાર નાખીને પાછી નાખવી એમ નહીં હો હા ફિશ ટેન્કમાં તમે જોઈ શકો છો કે માછલીઓ કેવી રીતે આમ કરે છે તમે માછલી ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારો મગજ એક જ જગ્યાએ સ્થિત હશે અને તમને એ જોઈને આનંદ મળશે કે વાવ માછલી કેવી મસ્ત કરે છે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ હવે એમ કહે છે કે પછી બીજું એક વસ્તુ એમ થાય કે તમારી જેટલી ચિંતા છે એ બધી ચિંતાને તમે શું કરો એક પેન અને પેપર લ્યો ને એમાં લખી નાખો અને પછી એનો વિમાન બનાવીને ઉડાડી નાખો માથા ઉપર એ ગઈ મારી ચિંતા એ એક ટ્રિક છે જોજો એવું કરી દેજો તમને પોતાને મજા આવશે કે હા મારી ચિંતા બધી ગાયબ થઈ ગઈ ઉડી ગઈ દૂર થઈ ગઈ એના પછી છે ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક સરસ મજાનું વાતાવરણ હોય કુદરતી વાતાવરણ હોય અને એમાં ચાલવા માટે જાઓ બરાબર એનો મતલબ એમ નથી કે તમે કહેશો કે હાલો હવે આપણે બેને કીધું છે અમે જઈએ છીએ હિમાલય બાજુ ફરવા એમ નથી બરાબર બાગ બગીચામાં લોનમાં ખુલ્લી ખુલ્લા મેદાનમાં એવી જગ્યા ઉપર તમે જાઓ કે જ્યાં કુદરતી વાતાવરણ હોય અને વોક કરો કે એનાથી શું થશે કે એની જે પોઝિટિવ એનર્જી છે એ તમારામાં આવશે કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ નાઉ રાધર ધેન વોટ માઈટ હેપન ટુમોરો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો કે અત્યારે શું છે આવતીકાલે શું થશે એનાથી કાંઈ મતલબ નથી આપણા હાથમાં છે ભૂતકાળને ભૂલી જવાનો ભવિષ્યની ચિંતા ન કરવાની અને વર્તમાનમાં
જીવવાનું માત્ર ને માત્ર વર્તમાન જ સત્ય છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ આપણા હાથમાં નથી. જે થઈ ગયું છે એને તમે બદલી નહીં શકો, અને જે આવવાનું છે એની તમને ખબર નથી. બરાબર, તો માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે, વર્તમાનમાં અત્યારે હાલની પરિસ્થિતિમાં જીવવાનું છે. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. જો એમ કહે છે કે બાથરૂમમાં તમે ગીત ગાઓ, બાથરૂમ સિંગર એમ જ નથી કહેવાતા, ગીત ગાઓ અને શેમ્પુની બોટલને જાણે માઇક સમજી અને ગાઈ શકો છો, તમને મજા આવશે. શું ગાંડા વેળા કરવાના હે, પણ કરી જોજો, મજા આવશે. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. મિસ્ટેક્સ આર ઓકે. કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ સંપૂર્ણ નથી, બધામાં કાંઈક ને કાંઈક મિસ્ટેક હોય છે, અને મિસ્ટેક્સ આર ઓકે. ભૂલ થાય, શું મોટી વાત છે, એનો મતલબ એમ નહીં તમે જાય જાય કરીને ભૂલ કરો. બરાબર, ભૂલ થાય, માણસ માત્ર ભૂલ નહીં પાત્ર, પણ ભૂલો થાય એને સ્વીકારો, એને સુધારો. બરાબર, એ ખાસ વસ્તુ છે. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. અને એક જે વસ્તુ છે, એક જે વાક્ય છે, આઈ કાન્ટ, હું નહીં કરી શકું, એ તમારી વોકેબ્યુલરી એટલે શબ્દકોશ, તમારી ડિક્શનરીમાંથી એ શબ્દ કાઢી નાખો. ઇટ ઇઝ નોટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ. કારણ કે એ તમને તમારી જે સમસ્યા છે એમાંથી બહાર આવવા માટે નથી દેતી. બરાબર, સમાધાન કરવા માટે નથી દેતી. તમે પહેલાથી જેમ અમારો દીધો નહીં થયો એમ નહીં, ભાઈ થશે, હું કોશિશ કરીશ, થાય ન થાય પછીની વાત છે, પણ હું પહેલેથી ના, હાલ તારે ગીત ગાવાનું, મારો તી નહીં ગયું, મૂકે નતો જેવું આવું નહીં ગાઈએ, તો એ વસ્તુ યોગ્ય નથી. તમે પહેલાથી કાંઈ પણ વસ્તુ કરો તો એના માટે તૈયાર રહો કે હા ભાઈ વાંધો નહીં, હું ટ્રાય કરીશ, પછી થાય કે ન થાય એ પછીની વસ્તુ છે, પણ તમે ટ્રાય ન કરો એ વસ્તુ ખોટી છે. બરાબર, રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. ધીસ રીબેલેન્સિસ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેન. હવે એમ કહે છે કે તમે જે હાથથી અત્યારે તમે રાઇટી છો, તમે જમણા હાથથી લખો છો, એ તમારી આદત છે, પણ તમે ક્યારેક ડાબા હાથથી લખવાની પ્રેક્ટિસ કરજો. બરાબર, અને જે ડાબા હાથે લખે છે એ જમણા હાથે લખવાની પ્રેક્ટિસ કરજો, તમને મજા આવશે. શા માટે, કારણ કે તમારું મગજ છે એ ક્યાં કોન્સન્ટ્રેટ કરશે, બેલેન્સ કરશે, કારણ કે હાથને લખવા માટેની કમાન્ડ કોણ આપે છે, મગજ આપે છે. બરાબર, મગજ એને કમાન્ડ આપવાનું રીબેલેન્સ કરશે, તો એનાથી પણ તમારી જે થોડો સ્ટ્રેસ છે એના ઉપરથી ડાયવર્ટ થઈ જશે. એક્સપેક્ટ ટુ બી લકી, અને તમે ભાગ્યશાળી છો એવું ઈચ્છો હંમેશા. કોઈ દિવસ ઉદાસ નિરાશ એમ નહીં રહેવાનું, હંમેશા ખુશ રહેવાનું. બરાબર, ભગવાને આટલી સરસ મજાની જિંદગી આપી છે, તો એને તમારે શું કરવાનું, ખુશીથી જીવવાનું. બાકી જીવનમાં ઉતાર ચડાવ તો આવતા રહે, એનાથી કોઈ ફરક પડતો નથી. ભૂતકાળને બદલી નહીં શકીએ, ભવિષ્યની આપણને ખબર નથી, અને વર્તમાનમાં આપણે જીવવાનું છે. બરાબર, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. ફરી પાછા નેક્સ્ટ ટોપિક સાથે જલ્દી મળીશું.